ऑल अमर डॉक्टर्स एंड इंजीनियर्स, ऑल वेल, मजा माने। चैप्टर नंबर चार, लास्ट जे थियरी सीखवाड़ी थी याद कर लीधी छे, बाकी छे हजू। जो बाकी होय तो हजू आज याद करी लेजो, कारण मैं तमने कीधु तू थियरी तो पूछाय, पण एना ઉપરથી દાખલા પણ પૂછાય। તમારે જે ફ્યુચર ની એક્ઝામ આપવાની, કઈ જીડબલ નીટ, તો એની લેવલ નું પણ કામ આ થિયરી માં છે, આવશે જ। ઓકે, આજે આપણે થોડાક દાખલાની વાત કરી બરાબર, પછી પાછા સૂત્ર આવશે ત્યારે પાછા બધા યાદ કરી લઈશું। સિરલમ દિશામાં, ઓકે સોરી સોરી સોરી, પેજ નંબર 76, ઉદાહરણ નંબર લખ્યું છે 4.6। સિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે। સીધે સીધી આકૃતિમાં જવા દઈએ, હા એટલે ક્લિયર થઈ જાય એકદમ। જુઓ, આ દિશામાં વરસાદ પડી રહ્યો છે, એટલે હું આને કહીશ વી આર। તો વી આર ની કિંમત, વી આર ઇઝ ઇક્વલ ટુ 35 મીટર પર સેકન્ડ, બહુ ઝડપી પડે છે। કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે। આ દિશાને બતાવી દઈએ અહીંયાથી, રાઈટ, અને પૂર્વ અને પશ્ચિમ, આ ઉપરની દિશાને ઉત્તરને અને દક્ષિણ એવું કહી શકાય, કરેક્ટ? ઓકે માય ડિયર, કઈ બાજુથી કઈ બાજુ જઈ રહ્યા છે બેન? તો એ બંને બેન જઈ રહ્યા છે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ એટલે આ દિશામાં, અહીંથી આ, રાઈટ? સો ધીસ ઇઝ ધ વેલોસિટી ઓફ બેન, એટલે બી બેન નો નોય કેમ? તો કે એમણે કીધું છે 12 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી સાયકલ ચલાવી રહ્યા છે, એટલે બેન નો બી નોય। આ બી છે ને એ બાઇસિકલ નો છે, જરા ધ્યાન રાખજો, હા રાઈટ। તો વી આર હતું, હવે વી બી 12 મીટર પ્રતિ સેકન્ડ, વરસાદ કરતા બહુ ધીમી ઝડપે જઈ રહ્યા છે બેન, સાચવીને સાયકલ ચલાવે ને। વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? એક હાથમાં છત્રી, એક હાથમાં સાયકલ, ના ચાલે। માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા છત્રીને જે રાખવાની છે એની દિશા નક્કી કરવા માટે તમારે શું જોઈશે? તો તમારે જોઈશે વરસાદની ઝડપ બાઇસિકલની સાપેક્ષ, યાદ કરજો સૂત્ર। અહીંયા જરૂરી શું છે? તો અહીંયા જરૂરી છે વરસાદની ઝડપ સાયકલની સાપેક્ષે, એટલે વી વેલોસિટી એટલે ઝડપ, કોની? વરસાદની, કોની સાપેક્ષે? બાઇસિકલની સાપેક્ષે। જો હું સદિશ બતાવું તો તમને ખબર છે વી આર માઇનસ વીવી, તમે કહેશો સર આ કેવી રીતે લખ્યું, શીખવાડ્યું છે, યાદ કરો વી એ બી બરાબર વી એ માઇનસ વી બી, યાદ છે ને? બસ તો એક સૂત્ર લખ્યું છે, એનો મતલબ એવો થયો કે જો મારી પાસે સદિશ વી બી આ દિશામાં હોય તો મારે અહીંયાથી આ દિશામાં જે સદિશ બતાવું એ સદિશ મને મળશે માઇનસ વી બી। કોઈક એક સર હું અહીંયા છે આમ તો હું અહીંયા આમ બતાવી દઉં તો ચાલે? બિલકુલ કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ સદિશના સરવાળાના ત્રિકોણના નિયમનો સહેલાઈથી ઉપયોગ આપણે કર્યો છે એટલા માટે, તો આ પરિણામી સદિશ થઈ ગયો, જેને હું નામ આપીશ વી આર બી, કરેક્ટ? આ ખૂણો 90 ડિગ્રીનો થઈ ગયો, આ ખૂણો શોધવાનો કીધો છે, ઝડપનું મૂલ્ય નથી કીધું, એટલે આપણે શોધીશું તમારા માટે, પણ ખૂણાને પ્રાધાન્ય વેલ્યુ આપીશું। માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે VB ના છેદમાં પાસેની બાજુ એટલે કે VR, VB ની વેલ્યુ બચ્ચા પાર્ટી, તો કે VB 12 છે સર, ઓકે, અને VR 35 છે, રાઈટ? આનો જવાબ શું આવશે મારા વાલાઓ? આનો જવાબ થશે 0.3430, રાઈટ? મારે થીટા જોઈએ છે, થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 0.3430, બોલો આન્સર, લગભગ એમના કહેવા પ્રમાણે હો તમારો આન્સર જે આવે તે, એમનો આન્સર આવે છે 19, તમારે આવતો હોય 19.5 મિનિટ, 19.20 મિનિટ, 18.48 મિનિટ, જે આવતો હોય આ કિંમત પ્રમાણે ટેન નું ટેબલ તમને જે જવાબ આપે એ સાચો, કરેક્ટ? હવે મારે આનું મૂલ્ય જોઈએ છે,
તો હું કેવી રીતે લઈશ? તો જો મને આનું મૂલ્ય જોઈતું હોય મારા વાલાઓ, આનું મૂલ્ય, તો વી આર બી સદિશ બરાબર અંડર રૂટ વી આર સ્ક્વેર પ્લસ વી બી સ્ક્વેર, રાઈટ? સો માય ડિયર ફ્રેન્ડ્સ, શું કરીશું આના માટે? તો વી આર નો સ્ક્વેર, રેઇન નો સ્ક્વેર 35 નો વર્ગ થશે બચ્ચા પાર્ટી, અને વીબી નો સ્ક્વેર તો 12 નો સ્ક્વેર થશે બચ્ચા પાર્ટી, અને આનો જવાબ તમને મળી શકશે. આ પરિણામી સદિશ મળ્યું છે, કરેક્ટ, જેના મૂલ્યની જરૂર નથી. ઉદાહરણ એક અને ઉદાહરણ આ હલનું છઠ્ઠું, બેમાં શું ડિફરન્સ છે? તો ઉદાહરણ એકમાં એક બાળક ઉભો છે, વ્યક્તિ ઉભો છે, વરસાદ પડે છે ને પવન છે, વ્યક્તિને વેગ અનુભવાય છે, વ્યક્તિ ગતિમાં નથી. અહીંયા બધું જ ગતિમાં છે, વરસાદ નીચે આવે છે, વ્યક્તિ ગતિ કરે છે, અને એની સાપેક્ષે આ બધું સમજવાનું છે. તો આ વસ્તુ પણ તમને સમજાવેલી છે. છેલ્લે કીધું છે, આમ મહિલાએ પોતાની છત્રી શિરોલંબ સાથે 90 ડિગ્રીના ખૂણે, શિરોલંબ એટલે આમ અને 90 ડિગ્રી એટલે આમ, રાઈટ, ઓકે, પશ્ચિમ તરફ રાખવી જોઈએ. પશ્ચિમ તરફ એટલે અહીંથી આમ. ઉદાહરણ 4.1 વચ્ચેનો ભેદ પારખો. ઉદાહરણ 4.1 માં બાળકને બે વેગ વચ્ચેનો પરિણામી વેગનો અનુભવ થાય છે, પોતે સ્થિર છે એટલે બે વેગનો અનુભવ થાય છે. જ્યારે આ ઉદાહરણમાં મહિલાને સાયકલના સાપેક્ષે વેગ, સાપેક્ષે વરસાદના વેગનો અનુભવ થાય છે, એટલે ત્યાં સાપેક્ષ વેગ જરૂરી નહોતું, પોતે સ્થિર હતો. અહીંયા વ્યક્તિ ગતિ કરે છે એટલે સાપેક્ષ વેગનો અનુભવ થાય, રાઈટ? વાલા મારા બાળકો, પ્રક્ષિપ્ત ગતિની સાથેના દાખલા શરૂ કરીએ. એના પહેલા પ્રક્ષિપ્ત ગતિના સૂત્રો મોડે હોવા જોઈએ. અહીંયા લખીએ ગતિપથનું સૂત્ર, યાદ કરો, વાય ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઝીરો ઇન્ટુ એક્સ માઇનસ જી અપોન ટુ વી ઝીરો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઝીરો ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આ સૂત્ર થઈ ગયું ગતિપથનું, રાઈટ? એના પછી મહત્તમ ઊંચાઈ પર પહોંચવા લાગતો સમય, તો એનું સૂત્ર થઈ શકશે ટી એમ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ કરો, વી ઝીરો સાઈન થીટા ઝીરો ના છેદમાં જી. આટલું જ યાદ રાખજો, હવે પછીના બધા સૂત્રો મોડે થઈ ગયા. એના પછી કુલ ઉડ્ડયન સમય ટી એફ ટુ ટી એમ. હવે મહત્તમ ઊંચાઈ એટલે ક્યાં સુધી? તો કે અહીંથી અહીંયા સુધી જ જવા, પણ અહીંથી અહીંયા પહોંચો એટલે આ સમય આવે ટી એફ, જે આના કરતા ડબલ થાય. તો ટુ વી ઝીરો સાઈન થીટા ઝીરો ના છેદમાં જી, બરાબર, ઓકે. એના પછી ત્રીજી વાતની ચર્ચા કરીએ, તો ત્રીજી વાતની ચર્ચા અવધિની આવશે. અવધિ ઇંગ્લિશમાં એને રેન્જ કહેવાય, તો રેન્જ આર ઇઝ ઇક્વલ ટુ આ બે આનો વર્ગ થઈ જાય એટલે વી ઝીરો સ્ક્વેર, આ બે આનો વર્ગ થયો એટલે આની સાથે ગુણ્યા એવું માની લેવાનું, તો સાઈન ટુ થીટા ઝીરો ના છેદમાં જી. હવે બધા સૂત્રોમાં બે ની જ ખાલી ગોઠવણી આવશે, આ બે વર્ગમાં ગયા આને પણ બે મળી ગયા, પડી ખબર, ઓકે. એના પછી છે મહત્તમ ઊંચાઈ, એચ ઇઝ ઇક્વલ ટુ આ એમ નું એમ રહેશે, આ સાઈન ટુ થીટામાં આ થઈ જશે સાઈન સ્ક્વેર થીટા ઝીરો, અને બે આને મળશે. કેવું સરસ ગોઠવાય છે, તમે જુઓ, સૂત્રો યાદ રાખવા માટે બિલકુલ સહેલું. આ એક લખ્યું એને બે વડે ગુણ્યા, આ બે આના વર્ગમાં ગયા અને આને વડે ગુણ્યા, આનો વર્ગ કર્યો આને ગુણ્યા, કેટલું સરસ થઈ ગયું. હવે સ્પેશિયલ કેસ સમજીએ, ધ્યાન રાખજો. મહત્તમ ઊંચાઈ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90,
એટલે પદાર્થને તમારે વાય દિશામાં મેક્સિમમ હાઈટ પર મોકલવો હોય તો તમે અહીંથી આમ જ ફેંકશો. સમક્ષિતિજ સાથેનો ખૂણો 90 થઈ ગયો જોઈ લેજો. થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો અહીંયા એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્ક્વેર અપોન 2g થાય. ધ્યાન રાખીને જોઈ લો. કેમ? તો કે સાઇન 90 1 થાય. બાજુ લખી રાખો એટલે લખી રાખો સાઇન 90 બરાબર 1. એના પછી મહત્તમ અવધિ. બાળકો અવધિ એટલે શું? તો કે તમે આમ દડાને આમ થ્રો કરો ને આમ, તો એ જે એક્સ દિશામાં મહત્તમ અંતર કાપે એને અવધિ કહેવાય. મહત્તમ અવધિ હું થીટા ઇઝ ઇક્વલ ટુ 45 લઉં છું. કેમ? તો કે આ કિંમત 90 થવી જોઈએ ઓલ ટુગેધર. તો આના માટે આર બરાબર વી જીરો સ્ક્વેર સાઇન 2 × 45 ડિવાઇડેડ બાય જી. ખ્યાલ આવ્યું? એનો મતલબ વી જીરો સ્ક્વેર સાઇન 90 ના છેદમાં જી, વી જીરો સ્ક્વેર ના છેદમાં જી. તો અહીંયા આર મેક્સિમમ લખો તો આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્ક્વેર ના છેદમાં જી. બે સૂત્ર થઈ ગયા, બેની કમ્પેરિઝન સરસ રીતે થાય એવી છે. ધ્યાન રાખીને આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્ક્વેર ના છેદમાં જી. ધ્યાન રાખજો આ સૂત્ર આ જ છે. હું એને બે વડે ગુણું છું અને બે વડે ભાગું છું. બે વડે ભાગ્યા પછી આ પદ અહીંયા એક્ઝેક્ટલી ગોઠવાઈ ગયું. જોઈ લો થઈ ગયું એના જેવું પદ થઈ ગયું ને. બસ તો પછી તો આના બરાબર હવે શું થયું? તો કે આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એચ મેક્સિમમ. ખ્યાલ આવ્યો? એટલે પદાર્થ વાય દિશામાં 60 મીટર 50 મીટરની ઊંચાઈએ જાય આમ તો એટલા જ વ્યક્તિ ફેંકો તો આ અવધિની કિંમત તમને 100 મળે. આ શોર્ટકટ થઈ. તમે જે માગો છો કે સીધો જવાબ આવે એ આવું હોય તો થાય, બધા દાખલામાં શોર્ટકટ ના આવે એવું સમજી લેજો. ગણતરી તો કરવી જ પડે પણ વિચારવાની તમારી ક્વિકનેસ આમ એ તમને જવાબ તરફ જલ્દી લઈ જાય. બસ બીજું કશું આની અંદર હોતું નથી. તમારે આ અવધિ મેક્સિમમ મેળવવી હોય તો શું કરવા? તો કે પદાર્થને તમે બાઉન્ડ્રી પરનો ખેલાડી થ્રો કરે ત્યારે જોજો અહીંથી આમ કરશે આમ. આ એક્સ દિશા સાથેનો ખૂણો 45 થાય. પેલી ગોળા ફેંકની રમત આવે છે, બહુ ભારે ગોળો હોય છટકે તો બે ગોળા ભટકાય અને બે ગોળા ભટકાય તો એક ગોળા કઈ ના થાય બીજો ગોળો. તો એ ગોળા ફેંકની રમતમાં મેક્સિમમ અંતર સુધી નાખવાનો છે. તો અહીંથી જયારે આમ નાખવામાં આવે ત્યારે ઓટોમેટિકલી આ ખૂણો 45નો થઈ જતો હોય છે. મપાય નહીં પાછો કોણ માપક લઈને. હા 45 બસ હવે નાખો ત્યાં સુધી તો પૂરું. રાઈટ? એનો મતલબ કે જો અવધિ મેક્સિમમ જોઈએ તો 45 ડિગ્રીના ખૂણે ફેંકવો જોઈએ, મહત્તમ ઊંચાઈ જોઈએ તો 90 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકવો જોઈએ. બરાબર? બાકી બધું તો એઝ ઇટ ઇઝ થવાનું છે. વાલા મારા બાળકો, ઉદાહરણ નંબર 4.7 છે, પેજ નંબર 78 છે. ગેલિલિયોએ તેના પુસ્તક 2 New Sciences લખ્યું હશે એમણે એમના પ્રમાણે એમના જમાનામાં. એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત, તફાવત એટલે પ્લસ પણ આવે ને માઇનસ પણ આવે, ધરાવતા બે જુદા જુદા કોણને કોણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. હું પેલા આકૃતિમાં તમને કંઈક સમજાવું. આપણી પાસેની આ યામ પદ્ધતિ, ઉગમ બિંદુ એક્સ દિશા વાય દિશા એક્ઝેક્ટલી આ ખૂણો 45 ડિગ્રી. 45 થી થીટા જેટલો વધારે અને થીટા જેટલો ઓછો. તો હું અહીંયા એક લાઈન ડ્રો કરું છું આવી રીતના, આ થીટા. તો હવે આ ખૂણો થઈ ગયો 45 ડિગ્રી માઇનસ થીટા. હવે અહીંયાથી પદાર્થને ફેંકો તો અવધિ આમ મળે અને આર કહેવાય. આર વન કહું છું. બીજો આટલો જ ખૂણો અહીંયાથી બતાવવા, આ પણ થીટા.
तो हवे आ खूणो थई जाय, ब्लेक कलर नी लाइन थी दर्शावेलो खूणो थई जाय 45 प्लस थीटा। तो एना माटे अहीं थी आ तो ए आर टू थाय, पण आर वन बराबर आर टू एवुं आपणे साबित करवुं छे। जो तमे कंईक नवुं मे बतांग, ऊंचाई जुदी जुदी छे, कीधुं तमने खूणो जीरो थी वधतो वधतो 90 सुधी जाय तो ऊंचाई वधती जाय 90 એ મેક્સિમમ થાય। પણ આ એક પરિસ્થિતિ એવી મળે છે કે જેમાં 45 ની સાથે બે સરખો ડિફરન્સ ધરાવતા ખૂણા હોય તો એના માટે અવધિ સમાન મળે છે। ચેક કરીએ, સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ। તો હમણાં જ સૂત્ર શીખવાડે છે કે અવધિ આર બરાબર વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા ઝીરો डिवाइडेड बाय जी। समीकरण नंबर एक, 45 डिग्री साथे ना थीटा ना समान तफावत ना बे मूल्यों थीटा वन इज इक्वल टू 45 डिग्री माइनस थीटा तथा थीटा टू इज इक्वल टू 45 ડિગ્રી પ્લસ થીટા, આવું કંઈક કરીએ છીએ। હવે આ જ વસ્તુને આની સાથે હું ટેકલ કરવાની કોશિશ કરી રહ્યો છું। સમીકરણ એક પરથી રાઈટ સૂત્રમાં લખીશ આર વન ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા વન અપોન જી। થીટા વન ની જગ્યાએ મારે આ કિંમત મૂકવાની, તો ઇઝ ઇક્વલ ટુ મને સૂત્ર મળશે વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા વન ની જગ્યાએ 45 ડિગ્રી માઇનસ થીટા અપોન જી। માટે આર વન ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર સાઇન બે વડે ગુણશો એટલે 90, માઇનસ અંદર જશે એટલે 2 થીટા અને ડિવાઇડેડ બાય જી ઇઝ ઇક્વલ ટુ આર વન ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા ડિવાઇડેડ બાય જી। તમે કહેશો સર આવું તમે ડાયરેક્ટ કઈથી લખી દીધું, શું બોલીશ કો તમને? આના ઉપરથી આ મેં લખ્યું એનો જવાબ તમને હું શું આપીશ કહો મને? નક્કી જ છે તમારા વાલા દિવ્યેશ સરે તમને મેથેમેટિકલ ટૂલ્સ શીખવાડ્યા છે અને આ મેથેમેટિકલ ટૂલ્સમાં જઈને જુઓ એટલે તમને ખબર પડે કે 90 માઇનસ 2 થીટાનો જવાબ શું થાય। 90 માઇનસ 2 થીટાનો જવાબ શું થાય, સોરી હો અહીંયા ઘડી કોસ થીટા આવશે, કોસ થીટા, સમજાવો કેવી રીતના? સો સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, ધેટ્સ ઇટ। કેમ? તો કે જ્યારે પાઈ બાય 2 આવે ત્યારે આ વિધેય બદલાઈ જાય। બીજું, આના પરથી કયું ચરણ છે એ નક્કી કરીને એને પ્લસ કે માઇનસ, તો પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ ને પહેલા ચરણમાં સાઇન પ્લસ એટલે અહીંયા પ્લસ, આવું ત્યાં બતાવ્યું છે, જોઈ લેજો। ના સમીકરણ એક પરથી હવે હું લખીશ આર ટુ ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 થીટા 2 અપોન G ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન 2 ઇન્ટુ 45 ડિગ્રી પ્લસ થીટા અપોન G। માટે R2 ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર સાઇન બે વડે ગુણાશે એટલે 90 પ્લસ 2 થીટા ડિવાઇડેડ બાય G। અગેન અહીંયા લખીશ કે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ પણ કોસ થીટા, કેમ? પાછું એનું એ છે કે પાઈ બાય 2 આવે સાથે એટલે સાઇનનું કોસ થાય, પાઈ બાય 2 પ્લસ થીટા બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પ્લસ ઓલ એસ, એસ એટલે સાઇન પ્લસ। તો હવે અહીંયા મારી પાસે જવાબમાં થઈ જશે V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G, સમીકરણ નંબર 9 રાઈટ R2। સમીકરણ
एक अने बे पर थी आर वन इज इक्वल टू आर टू थाय। बिल्कुल समझाई गई ने मारी बात? बस आज हतो समझवा जेवो, समझाई छे ने? बस तो आ प्रमाणे तमारे काम करवानुं। तमारी टेक्सबुक मां वार्ता ज कीधी छे એટલે વાર્તા નહીં લખવાની, આ રીતે લેવાનું, રેફરન્સ બુક જોજો એટલે એ પણ ખબર પડશે, બરાબર છે? જો પાછી મેં ભૂલ કરી, સાઈન લખી અહીંયા ગાડી હે ને, કોસ આવશે ને વાલા બચ્ચા, સમજાયું મેં કોસ, લખ્યું સાઈન, હવે આવી જો મારાથી ભૂલ થઈ તો મેં સુધારી લીધી, એક્ઝામ નથી, તમે ભૂલ કરશો એક્ઝામ હશે ગયું, કારણ એક્ઝામ છે વાલા બચ્ચા, ત્યાં ગાડી કશું જ ભૂલ ચાલતી નથી। ओके बच्चा पार्टीओ, नेक्स्ट अने अगत्यनु उदाहरण छे 4.8। हां 3 मार्क्स सुधी। एक पर्वतारोहक जमीन थी 490 मीटर ऊंचे पर्वतनी धार पर उभो छे, गबड़ी ना जाए तो वधारे सारू, है ने? तो सपोज एवं समझी लो कि आ जमीन छे, आवी रीतना पर्वत छे, एनी धार पर उभो छे आ गड़ी व्यक्ति। आ ऊंचाई केटली कीधी मारा वाला बच्चाओ? तो ऊंचाई कीधी 490 मीटर, हाइट 490 मीटर, राइट? धार पर उभो छे, एक पत्थर ने समक्षितिज दिशा में फेंके छे, अहींथी फेंके छे आम समक्षितिज दिशा में, तो एनी झड़प छे 15 मीटर प्रति सेकंड, 15 मीटर पर सेकंड। हवे तमे आम फेंको तो कई एमनू एम ज जया करे, सीधे सीधू पर्वत पर होय तो पण, तो के ना नीचे तो आवशे, बराबर? हवाना अवरोधने अवगणता पत्थर केटला समयमां जमीन पर पड़से, मतलब के अहींथी आ पत्थर केटला समयमां जमीन पर पड़से, राइट? आवो आपणो प्रश्न छे, एनो मतलब के मने समय शोधवानो पूछ्यो छे, राइट? बीजो समय टी केटला, बीजो प्रश्न छे તે શોધો તથા જમીન પર અડતી વખતે તેનો વેગ કેટલો હશે। વેગ કીધો છે મારા વાલા બચ્ચાઓ, વેગ 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 એટલે દિશાને ધ્યાનમાં લઈને જવાબ આપવાનો, તો દિશા તો આમ જ છે, પણ ત્યાં બે વેગ હોવા જોઈએ, એક એક્સ દિશાનો વાય દિશાનો, એવું કંઈક કહેવા માંગે છે। હવે એમનું જે ડિસ્ક્રિપ્શન છે ને શરૂઆતનું, એ લખવું જ પડે કે ધારો કે તમે વ્યક્તિ જ્યાં ઉભો છે એ સ્થિતિને ઉગમ બિંદુ લઈ લો, વ્યક્તિ જે જગ્યાએ ઉભો છે એ સ્થાનને ઉગમ બિંદુ લઈ લો, અને એની આ દિશા માઇનસ વાય, એની આ દિશા પ્લસ વાય, એની આ દિશા પ્લસ એક્સ, અને એની આ દિશા માઇનસ એક્સ લો। અહીંયાથી નીચે તરફનું અંતર ઋણ, નીચે તરફનું બધું જ ઋણ, ઉપર તરફનું બધું જ ધન, આવું તમને ડિસ્ક્રિપ્શનમાં લખીને આપ્યું છે, બકાયદા લખવું જ પડે, ચાલે જ નહીં। શું કીધું છે? આપણે પર્વતની ધારને એક્સ અને વાય અક્ષના ઉગમ બિંદુ તથા પથ્થરને ફેંકવામાં આવે તે ક્ષણને શૂન્ય લઈશું, એનો મતલબ કે અહીંયા ટી બરાબર ઝીરો લેવાનું છે। ધન સોરી એક્સ અક્ષની ધન દિશા પ્રારંભિક વેગની દિશામાં અને વાય અક્ષની ધન દિશા શિરોલંબ ઉપરની તરફ પસંદ કરીશું। ગતિના એક્સ અને વાયના ઘટકો એકબીજાથી સ્વતંત્ર લઈ શકાય છે, તો આપણે કહી શકીએ વ્યક્તિના સ્થાનને ઉગમ બિંદુ તરીકે લેતા તથા ત્યાંથી ઉર્ધ્વ દિશાને ધન વાય અને પથ્થરના પ્રારંભિક વેગની દિશાને ધન એક્સ દિશા તરીકે લેતા તથા પ્રારંભિક સમય ટી બરાબર ઝીરો, આટલી માહિતી આપણે લખવાની રહેશે, રાઈટ? એના પછી બીજું શું કીધું છે? તો શિરોલામ ઉપરની તરફની દિશા ધન કીધી છે, એક્સ અને વાયના ઘટકોને એકબીજાથી એક્સ અને વાય ના
घटकों ने एक बीजा थी स्वतंत्र रीते लई ने गति समझावी सके। करेक्ट। हवे मारे x दिशानु गतिनु समीकरण लखवुं छे। हवे समीकरण तो मारी पासे आवुं छे मारा वाला बाळको, सदिश r इज इक्वल टू शुं छे? तो सदिश r इज इक्वल टू सूत्र छे r जीरो प्लस v जीरो t प्लस वन हाफ ए टी स्क्वेर आवुं छे। हवे जो हूँ आ सूत्र ने x दिशा माटे लखू तो आवुं लखाय x दिशा माटे। ध्यान राखजो, आने मारे लखवुं पड़शे x, आने लखवुं पड़शे x जीरो, आने लखवुं पड़शे v जीरो x इंटू t, आने लखवुं पड़शे वन बाय टू ए x इंटू t स्क्वेर, आने हूँ आपीश नंबर एक। आवुं ज मारे y दिशा माटे लखवुं छे तो हूँ शू लखीस? तो के y इज इक्वल टू y जीरो v जीरो y इंटू t प्लस वन हाफ ए y इंटू t स्क्वेर, समीकरण नंबर बे। हवे आमा मुकवानी जे मरी पासे नी किम्मतो छे एमा आने उगम बिंदु कीधो, आकृति मां आ बिंदु ने उगम बिंदु कीधो। हवे उगम बिंदु कीधो एनो मतलब शू थाय? तो उगम बिंदु माटे x जीरो बराबर y जीरो बराबर जीरो, राइट। बीजू पदार्थ ने आ दिशा में फेंकवामां आवे छे એટલે v0 x બરાબર 15 મીટર પર સેકન્ડ, તો v0 y 0, v0 y કેટલા થશે? 0 થશે, v0 y બરાબર 0, એવું જ ax બરાબર પણ 0, રાઈટ। અને ay બરાબર, ay બરાબર માઇનસ z બરાબર માઇનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું થાય। સમજાય છે વાત? બસ આ બધી કિંમતો આની અંદર મૂકો તો સમીકરણ એક પરથી, ઓકે, સમીકરણ બે પરથી સમય શોધીએ છે પહેલા। સમીકરણ બે પરથી વાય બરાબર જીરો પ્લસ જીરો માઇનસ વન બાય ટુ 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર, એકદમ ખબર પડી ગઈ? બોલો, આ બધું લખ્યું ને એટલે ખબર પડી જાય। જો વાય જીરો જીરો છે, વી જીરો વાય પણ જીરો છે, બસ તો પછી કરેક્ટ। હવે માટે આ પદાર્થ નીચે આવે છે તો નીચેની દિશામાં વાય માઇનસ છે તો મારે લખવા પડશે માઇનસ 490 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ બેને આની સાથે ઉડાવો 4.9, તો માઇનસ 4.9 ટી સ્ક્વેર। વાલા મારા બાળકો, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આને છેદમાં લઈ જાઓ માઇનસ માઇનસ તો કેન્સલ થઈ ગયા, 490 ડિવાઇડેડ બાય 4.9 તો ઇઝ ઇક્વલ ટુ 100, તો બચ્ચા પાર્ટી ટી ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ થઈ ગયું, સમય મળી ગયો, હેને? કરેક્ટ। નાઉ ધીસ ઇઝ કોલ્ડ નંબર 3 ઇક્વેશન। હવે આપણે જે શોધવાનું છે એમાં વેગનો એક્સ ઘટક તો આપેલો જ છે, જોઈ લો આ રહ્યો, વેગનો એક્સ ઘટક તો છે જ, અને તમને એવી બિલકુલ ખબર છે કે વેગનો એક્સ ઘટક પ્રક્ષિપ્ત ગતિમાં બદલાશે જ નહીં। પહેલેથી છેલ્લે સુધી એની વ્યાખ્યા યાદ કરી લો, પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થનો નિયમિત પ્રવેગ ઉર્ધ્વ દિશામાં અને નિયમિત વેગ એક્સ દિશામાં હોય, તો એક વાક્ય અહીંયા લખી નાખો, પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થનો એક્સ દિશામાં વેગ બદલાતો નથી, માટે વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ 15 મીટર પર સેકન્ડ। નંબર 4, વાય દિશાનો વેગ શોધવો પડશે, વાય દિશામાંનો વેગનો ઘટક ક્યારે?
જમીનને અડકે ત્યારે વાય દિશાનો ઘટક શું હોઈ શકશે? તો વી વાય ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો વાય માઇનસ જીટી. સૂત્ર ક્યાંથી લખ્યું મારા વાલા બચ્ચા પાર્ટી? સૂત્ર છે વી બરાબર વી ઝીરો પ્લસ એટી. કઈ દિશા માટે લખ્યું? વાય દિશા માટે. હવે પ્રક્ષિપ્ત ગતિમાં એક્સ દિશામાં વેગ નથી બદલાતો, એ અંતથી પણ સમજાવાય. કેમ? તો કે પ્રવેગનો એક્સ ઘટક તો ઝીરો છે, નીકળી ગયો. વી બરાબર વી ઝીરો એક્સ બરાબર થઈ ગયો. હવે વી વાય બરાબર આ તો ઝીરો જ છે, માઇનસ જી. જી કેટલા છે? 9.8. ટી કેટલા છે? 10. તો મારા વાલા બાળકો, વી વાય બરાબર મને જવાબ મળશે માઇનસ 9.8 મીટર પર સેકન્ડ. માઇનસ એટલે કે નીચે છે, રાઈટ? હવે એનું મૂલ્ય લેતા માટે, તેનું મૂલ્ય લેતા વી વાય ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ. મૂલ્ય લઈ શકાય, મૂલ્ય એનો મતલબ ધન હોય. મૂલ્ય હંમેશા ધન જ હોય, એ ઋણ ના હોય, ને તને મૂલ્ય ના કહેવાય. હવે માટે પથ્થરનો પરિણામી વેગ વી નું મૂલ્ય આવું ઇઝ ઇક્વલ ટુ રૂટમાં વી એક્સ સ્ક્વેર વી વાય સ્ક્વેર. લા સમજ પડતા હે ને? વી એક્સ નો મતલબ, વી એક્સ નો મતલબ 15 સ્ક્વેર પ્લસ વી વાય, વી વાય 9.8 નો સ્ક્વેર. સરવાળો થાય ને વાલા બચ્ચા પાર્ટી? તો કે હા સર, થઈ જાય. અને જવાબ તમને મળ્યો 99 મીટર પર સેકન્ડ. તો અહીંયા તમે લખી શકશો કે વી ઇઝ ઇક્વલ ટુ 99 મીટર પર સેકન્ડ. સદી ચૂકી ગયો એક જ માટે, રાઈટ? અગત્યનો દાખલો છે, આકૃતિની સાથે, સમજૂતીની સાથે પરફેક્ટ આવી રીતના ગણો તો કોઈ તમારો વાળ વાકો, વાળ આકા, વાળ હોય તો આકા થાય, ભાઈ ચિંતા નહીં કરવા, આપણે તો માર્ક્સ જોઈએ છે. વચ્ચે પડે પેજ નંબર 79, ઉદાહરણ 4.9, રાઈટ? ઓકે, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે, ધેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી ખૂણે, એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. V0 ઇઝ ઇક્વલ ટુ 28 મીટર પર સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે છે. એ બોલ માટે મહત્તમ ઊંચાઈ, જો પેલા સૂત્રો યાદ કરવાની ટ્રીક બતાવો, હે? જો મેં લખ્યું તું T M ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન થીટા 0 અપોન જી. એના પછીનું સૂત્ર TF નું 2V0 સાઇન થીટા 0 અપોન જી. એના પછી અવધિનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અપોન જી. મહત્તમ ઊંચાઈનું સૂત્ર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2 જી. બસ આ ચાર સૂત્રો લખી નાખે એટલે આવા દાખલા રમતમાં પૂરા થઈ જાય. ઓકે, મહત્તમ ઊંચાઈ જોઈ લો. મહત્તમ ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2 જી. v0 નો સ્ક્વેર, 28 નો સ્ક્વેર, સાઇન સ્ક્વેર એનો મતલબ કે સાઇન સ્ક્વેર 30 અપોન 2. જી ની વેલ્યુ કેટલી લીધી છે? 9.8. વાલા મારા બાળકો, 28 નો વર્ગ એમ જ રહેશે. સાઇન 30, સાઇન 30 કેટલા થાય ખબર? 1/2 નો સ્ક્વેર, અને અહીંયા 2 × 9.8. આનો સ્ક્વેર કરી નાખશો તો એચ ઇઝ ઇક્વલ ટુ 28, 28, 1, 2, 9.8 અને 4. હવે તમારે બિલકુલ ગુણાકાર ભાગાકાર જાતે જ કરવાનું રહેશે. બી શું કીધું છે? તે જે સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, સ્તર, સ્તર એટલે સ્થળ બોલીએ આપણે, તો અહીંથી ફેંક્યો હોય અને અહીંયા પાછું આવવું હોય તો આમ થઈને આમ પાછું,
આ સમયને ઉડ્ડયન સમય કહેવાય રાઈટ તો અહીંયા આપણે તે જ સ્તર પર પાછા આવવા માટે લાગતો સમય તે જ સ્તર પર પાછા આવવા માટે લાગતો સમય રાઈટ મારા વાલા બાળકો તો તે સમયને હું નામ અહીં પ્રમાણે આપીશ ટીએફ તો ટીએફ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ટોટલ ફ્લાઇટ ટાઈમ ટીએફ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણી પાસે છે 2v0 sin થીટા 0 અપોન g બસ ઉઠા ઉઠા કે વેલ્યુ રખ દો 28 sin 30 અપોન 9.8 ટીએફ 2 28 9.8 sin 30 1/2 કરેક્ટ 2 ઉડા દો ઓકે સો ટીએફ ઇઝ ઇક્વલ ટુ ટીએફ 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 આન્સર 2.9 સેકન્ડ વાલા મારા બાળકો તમારી પાસે કેલ્ક્યુલેટર છે હેને ગણતરી કરજો સી ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો એનો મતલબ અહીંથી ફેંક્યો અહીંયા પહોંચ્યો આ અંતર ગણવાનું કીધું જ અહીંયા સમય હતો અહીંયા પહોંચ્યો અહીંયા અંતર છે એ અંતરને નામ આપ્યું છે અવધિ ફેંકવામાં આવેલા બિંદુથી આવું લખવું પડે ફેંકવામાં આવેલા બિંદુથી તેજ ઊંચાઈના તેજ ઊંચાઈના જે બિંદુએ પડે જે બિંદુએ પડે તેનું અંતર કેટલી વાર લાગ્યા લગતા આળસ નહીં થવી જોઈએ જો આળસ તો માર્ક્સમાં પણ આળસ અને માર્ક્સમાં આળસ તો રિઝલ્ટમાં પણ આળસ તો પછી સારી કોલેજ પણ નહીં મળે આર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે વી ઝીરો સ્ક્વેર સાઇન ટુ થીટા ઝીરો અથવા તો સાઇન ટુ થીટા અપોન જી વી ઝીરો એટલે મારા વાલા 28 સાઇન 2 ગુણાકારમાં 30 એટલે હું લખીશ 60 9.8 તો આર ઇઝ ઇક્વલ ટુ 28 સાઇન 60 ના છેદમાં 9.8 28 સાઇન 60 એટલે શું થાય √3/2 જોઈ લેજો અને 9.8 ગણતરી કરીલા મિત્રો મારા તો અહીંયા અવધિયાર નો જવાબ મળ્યો છે મને હા તમને નહીં તમારે તો ગણતરી કરવી પડે ભાઈ તો જ તમારો આન્સર કહેવાય બાકી ના ચાલે હેને ઓકે વાલા મારા બાળકો આવા પ્રમાણેના દાખલા તમને 3-3 માર્ક્સમાં 1, 2 અને 3 આવી રીતના પૂછાઈ શકે છે એક વાત સ્વાધ્યાયની કરી લઈએ હેને એકાદ બે નાના દાખલા છે તે જોઈએ સ્વાધ્યાય 4.1 શું કહે છે જુઓ નીચે આપેલી ભૌતિક રાશિમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે ને કઈ અદિશ ખાલી લખી જ દેવાનું અહીંયા સદિશ અને અહીંયા અદિશ બસ ટેબલ બનાવતા જાઓ તમારી જાતે જ જુઓ કદ તો કે અદિશ આની અંદર રાઈટ એના પછી દ્રવ્યમાન તો કે અદિશ એના પછી ઝડપ તો કે અદિશ એના પછી પ્રવેગ તો સદિશ એના પછી ઘનતા તો અદિશ એના પછી મોલ સંખ્યા અદિશ મોલ સંખ્યા અદિશ વેગ સદિશ કોણીય આવૃત્તિ અદિશ સોરી કોણીય આવૃત્તિ સદિશ રાશિ કોણીય વેગ કહેવાય કોણીય આવૃત્તિ જેને કોણીય વેગ પણ કહીશું સ્થાનાંતર ઓકે જો કોણીય વેગ એમણે અલગથી લીધું છે તો અહીંયા આવશે કોણીય આવૃત્તિ રાઈટ તો અહીંયા નહીં લખીએ એના પછી અહીંયા છે આપણી પાસે કોણીય વેગ તો ચાલશે કરેક્ટ હવે પછી 4.2 ની વાત કરીએ
नीचे आपेल यादी माथी बे अदिश राशि ओळखी बताओ। अदिश राशि, अदिश राशि ओळखी बताओ। बल सदिश, कोणीय वेगमान सदिश, अला पकड़ाई गयो जो पहलू तो कार्य, कार्य अदिश राशि कहवाय, करेक्ट। विद्युत प्रवाह मड़ी गयोला, विद्युत प्रवाह रेखीय वेगमान सदिश, विद्युत क्षेत्र सदिश, सरेराश वेग सदिश, चुंबकीय चाक मात्रा सदिश, सापेक्ष वेग सदिश। तो अहीं तमारी पासे विद्युत प्रवाह थई शकशे। एना पछी छे 4.3, शुं छे प्रश्नमां, नीचे आपेल यादीमांथी फक्त सदिश राशि ओळखी बताओ। अहीं आदिश हतो, सदिश हतो, राइट। शुं छे सदिशमां? तापमान अदिश, दबाण अदिश, आघात। आघात एटले एक्चुअली शब्द छे बळनो आघात, राइट। नेक्स्ट चेप्टर मां आवशे बळनो आघात। बळनो आघात एटले एक्चुअली बळ गुणाकार मां समय, बळ सदिश, समय अदिश एटले परिणाम सदिश, जेने वेगमान नो फेरफार कहेवाना छीए आपणे। समय, पावर, कुल पथ लंबाई, ऊर्जा, गुरुत्वीय स्थितिमां, घर्षणांक, विद्युत बार, ऑल आर स्केलर क्वांटिटीज। इंग्लिश मां अदिश ने स्केलर कहेवाय अने सदिश ने वेक्टर कहेवाय। ओके, सो वेक्टर एंड स्केलर्स। डिस्क्रिप्शन समझाय एवुं हतुं।